ઉનાળાની કાળઝાળ ગરમીમાં કેરી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. ધાનેરા તાલુકામાં એકમાત્ર ખેડૂત દર વર્ષે કેરીનું વેચાણ કરી ઘરે બેઠા લાખો રૂપિયાની કમાણી કરી રહ્યો હોય છે. બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા તાલુકાના મોટાભાગના ગામડા હવે ખેતી વગર વીરાન બની રહ્યા છે. છેલ્લા 10 વર્ષ દરમિયાન ભૂગર્ભ જળના તળ ઊંડા જતા હવે ખેડૂતોએ ખેતી માટે માત્ર વરસાદી પાણી પર જ નિર્ભર રહેવું પડે છે. ત્યારે ધાનેરા તાલુકાના અનાપુર ગામના પ્રભુદાસ પટેલ ભૂગર્ભના પાણી નહીં રહે તેને લઈ આજથી 20 વર્ષ પહેલા ચેતી ગયા હતા, જેના ભાગરૂપે આજે ઓછા પાણીમાં પણ વર્ષે લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે. પ્રભુદાસ પટેલે પર્યાવરણ પ્રેમી છે અને અત્યારના સમયમાં ધાનેરા તાલુકામાં પણ 44 ડિગ્રી જેટલું તાપમાન નોંધાઈ રહ્યું છે. આજે ખેડૂત સહિતના અન્ય વ્યક્તિઓએ બે રોકટોક વૃક્ષો કાપી રહ્યા છે, જેના કારણે ધાનેરા તાલુકા સહિત નજીકના ગામોમાં ચોમાસુ ઋતુ દરમિયાન પૂરતો વરસાદ પડતો નથી, જેથી વધુને વધુ વૃક્ષો વવાય અને પર્યાવરણની જાળવણી થાય તેના આશયથી પ્રભુદાસભાઈ પટેલે પોતાના ખેતરમાં શરૂઆતના 400 અને ત્યારબાદ 200 જેટલા આંબાના વૃક્ષોનું વાવેતર કર્યું હતું, જેના કારણે આજે પ્રભુદાસભાઈ પટેલે ઘરે બેઠા જ કેરીઓનું વેચાણ કરી રહ્યા છે અને તેમની આંબાવાડીની કેરીની ખરીદી કરવા માટે વેપારીઓ પણ પહોંચી રહ્યા છે. પ્રભુદાસભાઈ પટેલની આ આંબાવાડીમાં એક જાતની કેરી નહીં પરંતુ અલગ અલગ જાતની કેરીઓના આંબા આવેલા છે. તેમની આંબાવાડીમાં કેસર, રાજાપુરી, બદામ, તોતા સહિતની લચેલી કેરી કોઈના પણ મોઢામાં પણ પાણી લાવે તેવી આંબા પર લટકેલી નજરે પડી રહી છે. આ ખેડૂત પણ કોઈ પણ પ્રકારની દવાનો ઉપયોગ કર્યા વગર દેશી ગાયના મૂળ મંત્રમાંથી દવા ખાતર બનાવી આંબાના છોડને તૈયાર કરી રહ્યા છે. વૃક્ષ પ્રેમી પ્રભુદાસભાઈ પટેલે તો પોતાના ખેતરમાં વૃક્ષો વાવી પર્યાવરણની જાળવણી તો કરી છે, પણ સાથે સાથે વર્ષે 7 લાખ જેટલી આવક પણ મેળવી રહ્યા છે. બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીત દરમિયાન ખેડૂતે વૃક્ષોનું વાવેતર કરવા માટે અપીલ કરી હતી. આપણા ખેતરમાં ફાર્મમાં 600 આંબા વાવેલા છે, એમાં કેસર, રાજાપુરી, બદામ, તોતા છે. તો દરેક ખેડૂત ભાઈને નવમ વિનંતી છે કે તમે બાગાયત ઉપર જાઓ, એમાં ઓછું પાણી છે તો બી એ થશે, વધારે પાણી છે તો બી સારું. દિવસે દિવસે ત્રણ પાણીના ઉડે જાય છે. અમારા આજુબાજુના 5-6 ગામમાં પાણી છે જ ન, અને જો આ પહેલાંથી કુદરતી કંઈ મને વિચાર્યું છે તો આ ઓબા સારા છે. આ વખતે મેં 7 લાખમાં ઓબા આવેલા છે, આ 600 છોડ. તો દરેક ખેડૂત મિત્રની નર્મ વિનંતી કે તમે વૃક્ષ વાવો, કાપો મત. આપણે દિવસે દિવસે આ છેડા પાળાના બધા કાપી નાખ્યા તો એનાથી જો વરસાદ પણ નથી આવતો. વરસાદ લાવવા માટે વૃક્ષ જરૂરી છે. આપણે હાલ શંકરભાઈ શ્રી એક સંકલ્પ લીધો છે કે 1 વર્ષમાં 1 કરોડ વૃક્ષો વાવવા, અને એ તમને ફક્ત 25%માં જ રોપા મળશે. તો એ દરેક ખેડૂત લાવો, વાવો, અને આપણે એક તક સારી મળી છે કે અમે જ્યારે ઓબા લાવ્યા ત્યારે આ 150 રૂપિયા છોડ લાવેલો હોય. આ તમને 10-15 રૂપિયામાં ઘેર બેઠા મળે, માર્ગદર્શન પણ મળે. તો પાણી જરૂર છે, પાણી જોઈતું છે, તો વૃક્ષ 100% વાવવા પડશે. એટલે દરેક ખેડૂત મિત્ર વાવો, જાગૃત થાઓ, અને આ વૃક્ષ કાપો મત. શક્ય હોય તો તમે વાવો, પણ કાપો તો મત જ.